કચ્છના પાટનગર ભુજ નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે ભુજ સુધરાઈના 1.24 અબજ રૂપિયાના બજેટને બહાલી આપવામાં આવી હતી। ભુજ સુધરાઈના નવા શાસકો દ્વારા ભુજ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ટાઉનહોલમાં યોજવામાં આવી હતી। પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રથમ બજેટ સભામાં કુલ 124 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સભ્યોએ બહુમતી આપી હતી। પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે ભુજ નગરપાલિકા દ્વારા શહેરની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવશે। પ્રાથમિકતાના ધોરણે નવા પાણીના ટાંકા બનાવવામાં આવશે। 6 કરોડના ખર્ચે નગરપાલિકાની નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે। આજની આ સભામાં ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલા નગરસેવકો હાજર રહ્યા હતા। રિપોર્ટર કૌશિક છાયા, કચ્છ ભુજથી। સત્તા પક્ષના નેતા, મારા સત્તા પક્ષના સૌ નગરસેવકો, વિપક્ષના સૌ નગરસેવકો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આપનું હું ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરું છું। ભુજ નગરપાલિકાના નવા દરખાસ્ત વ્યાસે જે બજેટ એજન્ડા નંબર 2 સભા સમક્ષ મૂકેલ છે એને હું ટેકો આપું। રાજેશભાઈ ગોર, મારા લાયક કંઈ પણ કામ હોય તો હું સર્વાનુમતે પાસ કરો મારી વિનંતી છે। કાસો હાથ ઊંચો કર ભાઈ, બજેટમાં તો અમારો તમને છે। બીજી વસ્તુ એ છે કે જે વરસાદી પાણીના નિકાલનો છે એનું આયોજન આમાં લેવામાં આવે એવી અમારી એક। કાસમભાઈ, તમારું જે સૂચન હશે નગરપાલિકા માફ આવીને આપની ટીમ સાથે મને મળજો અને આની અંદર વરસાદી નાણાંના નિકાલ માટેની જોગવાઈ આપણે રાખેલ છે। March 31 પહેલાં નગરપાલિકાનું બજેટ રજૂ કરવું પડે। 17 તારીખે નગરપાલિકામાં આવ્યા છીએ, આજે 25 તારીખ છે। કર્મચારી ગણો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, બધે સતત મહેનત કરીને બજેટ તૈયાર કર્યું છે। 1.24 અબજ રૂપિયાનું આ બજેટ આવનારા સમયની અંદર ભુજના વિકાસ કામ માટે અમે વાપરશું। કયા કયા વિકાસ કામો છે તેને પ્રાથમિકતા આપવામાં? સૌથી પહેલા ભુજની અંદર ઓવરહેડ ટેન્ક અને ટેન્કો, પાણીનો સ્ટોરેજ નથી એટલે પાણીના સ્ટોરેજ માટેના ટાંકા, માથે ચોમાસાની સિઝન છે, ચોમાસાની સિઝનની અંદર ક્યાંક નાલા સાફ કરવાના છે, ક્યાંક દબાણ દૂર કરવાની છે, ક્યાંક પાણીના નાલામાં ગટરની લાઇનો છે એ પણ બદલાવવાની છે, એ પ્રાથમિકતા રહેશે। ઘણા બધા નગરસેવકો પાસેથી સીસી રોડની પણ અપેક્ષા છે, એ પણ પ્રાધાન્ય આપ્યું છે। ભુજ નગરપાલિકાની બિલ્ડિંગ માટે પણ આમાં ગ્રાન્ટ અમે અનામત રાખેલ છે એટલે આવનારા સમયની અંદર ભુજ નગરપાલિકાનું નવું ભવન બને એના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ। તમામ વિકાસના કામોને આવરી લઈને આ બજેટ અમે તૈયાર કર્યું છે અને આપની સમક્ષ મૂક્યું છે। કેટલા રૂપિયાના ખર્ચે નવું બિલ્ડિંગ અને કઈ જગ્યાએ બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે? નગરપાલિકા ટેન્ટેટિવ અત્યારે પોતાની ઓફિસ છે એ જગ્યા અથવા બાજુની ઓપન થિયેટરની જગ્યામાં માત્ર હજી અમે ઔપચારિક આગળ વધ્યા છીએ એ બાબતે 6 કરોડના ખર્ચે નગરપાલિકાની બિલ્ડિંગ બનાવવાની અમારી ગણતરી છે।